हेलो फ्रेंड्स, स्वागत है तमारू मारी यूट्यूब चैनल गुजराती किचन में। आज आप बनावीशू घऊना लोटना गड़िया पुडलानी रेसिपी, जेने बनाव एकदम सरल है। अत्यारे खास तमे आ रेसिपी बनावी सको छो, केम के घरनी ज वस्तु थी बनी सकाय छे अने हेल्दी तो छे ज। तो चालो आजनी आ रेसिपी बनावानुं शुरू करिए। रेसिपी गमे तो लाइक अने शेर जरूर थी करजो। गड़िया पुडला बनावा माटे आपणे जोशे घऊनो लोट, जे रोटलीनो लोट आवे ते लीधो छे एक कप, साथे गोळ लीधो छे अर्धो कप। तमे वधारे के पछी ओछो तमारा टेस्ट प्रमाणे करी सको छो, तमे ખાંડનો યુઝ પણ કરી શકો છો। શેકવા માટે 2 ચમચી ઘી લીધું છે અને પાણી લેવાનું છે। પાણી અત્યારે એક કપ ભરીને લીધું છે, જરૂર પડે તો પછી ઉપરથી એડ કરી શકાય છે। તો આ ગોળ અને પાણીને મિક્સ કરીને આપણે ઓગાળવાનો છે ગોળને, એટલે આપણે ગેસની ઉપર મૂકી દઈએ જેથી फटाफट आपणो गोळ ओगळी जाए। तो एक वासन में आपणे गोळ अने पाणी भेगू करी दईशुं अने ए वासन ने आपणे गैस नी उपर मीडियम फ्लेम राखीने गरम थवा दईशुं। ज्यां सुधीने गोळ ओगळे त्यां सुधीने ने थवा दईशुं। तमे जोई शकशो कि मैं वासन ने मूकी दीधुं छे, गैसनी फ्लेम मीडियम करी छे। एकवार मिक्स करिए, જ્યાં સુધીને ગોળ ઓગળી જાય ત્યાં સુધીને એને ગરમ થવા દેવાનું છે, બહુ વધારે પડતું નથી થવા દેવાનું। તો આને હું ઓગળવા દઈશ। સાથે જ જે લોટ છે તે મેં મોટા વાસણમાં લઈ લીધો છે, હવે પાણી જે છે તે ઓગળી ગયું છે। તો આપણે આ રીતે થોડું થોડું પાણી એડ કરીને આપણે ખીરું બનાવવાનું છે। ધ્યાન એ રાખવાનું છે કે આમાં ગોટલી ના થવી જોઈએ, એટલે તમારે આ રીતે થોડું થોડું પાણી એડ કરી અને મિક્સ કરતું જવાનું છે। जो जरूर पड़े तो तमारे नॉर्मल जे पानी होय ते एड करीने पतलू बैटर बनावानुं छे। तो हूँ मिक्स करी लईश। ફરીથી મેં અડધો કપ જેટલું પાણી એડ કરીને બેટર તૈયાર કરી લીધું છે, તમે જોઈ શકશો। પણ હજુ આમાં થોડી ગાંઠો છે, તેને સતત હલાવતા રહેશું। તો આ રીતે એને સતત હલાવતા રહો જેથી એકદમ સરખી રીતે બરાબર મિક્સ થઈ જાય। અને મેં ઉપરથી ફરીથી એક ચમચી જેટલી ખાંડ એડ કરું છું। આપણે ઉપરથી અડધો કપ પાણી એડ કર્યું તો થોડુંક મોડું થઈ ગયું, એટલે મેં ખાંડ એડ કરી છે। પણ તમે જો ગોળ જ યુઝ કરવા માંગતા હોય તો થોડું પાણીમાં ગોળને ગરમ કરીને એડ કરી શકો છો। તો આપણું આ બેટર એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે। એને ઢાંકીને 10 મિનિટ રહેવા દઈશું, પછી જ આપણે એના પુડલા બનાવીશું। તો આ રીતનું બેટર હોવું જોઈએ, તમને નજીકથી પણ બતાવી દઉં છું। એકદમ સ્મૂથ આ બેટર થઈ ગયું છે, તો એને ઢાંકીને 10 મિનિટ રહેવા દઈશું। તો 10 મિનિટ રાખ્યા બાદ આપણે હવે એક તવાને ગરમ કરવાનો છે, નોનસ્ટિકનો લીધો છે, પણ તમે જો રેગ્યુલર જેમાં પુડલા બનાવતા હોય તમે એ પણ લઈ શકો છો। એની ઉપર મેં પહેલાં થોડું ઘી નાખીને નૂછી લીધું હતું। ફરીથી હવે આપણે આ રીતે 3 થી 4 નાની ચમચી જેટલું ખીરું એડ કરવાનું છે, અને જે રીતે આપણે ઢોસા બનાવીએ બસ એ જ રીતે તમારે સ્પ્રેડ કરવાનું છે। કદાચ પહેલો તમારો થોડો ખરાબ થાય, પણ તમે જો સેકન્ડ બનાવશો તો એકદમ પરફેક્ટ થશે। તમે જો તમે જાડો પૂડો કરવા માંગતા હોય તો તમારે થોડું થીક બેટર નાખવાનું, અને થોડું ક્રિસ્પી પુડલા ખાવા ગમતા હોય તો તમારે આ રીતે ઢોસા જેવું પાથરવાનું। અને ઉપરથી મેં ઘી એડ કર્યું છે, આ રીતે હલકું શેકાય પછી આપણે એકદમ ધીમેથી એને પલટવાનું છે। તમે જોઈ શકશો કે હજુ ઉપર એ થોડુંક છે કાચા જેવું, એ સરસ ચડી જાય પછી આપણે એને હલકા હાથે પલટી લેવાનું છે। તો તમે જોઈ શકશો કે ખૂબ જ સરસ રીતે આ શેકાઈ ગયું છે, અને બંને બાજુથી સેમ રીતે આપણે શેકી લેવાનું છે। તો બે બાજુથી આ રીતે સરસ આપણો આ શેકાઈ ગયો છે, તો તમે ગરમા ગરમ એને સર્વ કરો। તમે એકલો બી સર્વ કરી શકો છો, સાથે દૂધ સાથે પણ સર્વ કરી શકાય છે। એ જ રીતના હું તમને બીજો પણ કરીને બતાવી દઉં છું। સેમ રીતનું આપણે બેટર પાડવાનું છે અને આ રીતે ફેરવતા જવાનું છે, એકદમ હલકા હાથે કરવાનું છે। જો તમે એને પ્રેસ કરશો તો એ તૂટી જશે, અને જ્યારે તમે આ ખીરું પાથરો ત્યારે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની। જો તવો એકદમ ગરમ ગરમ હશે તો તમારું આ એકદમ સરખી રીતે નહીં પથરાય, એટલે ધ્યાન રાખજો, એકદમ સ્લો રાખવાનું છે। અને આ રીતે હલકું શેકાઈ જાય એટલે પલટી લઈશું। તો આ રીતે ગરમા ગરમ પૂડા સર્વ કરો, ખાવાની ખૂબ જ મજા આવશે। તો તમારે ડિનરમાં કંઈક હલકું ખાવું હોય તો આ એકદમ બેસ્ટ રેસીપી છે, જરૂર ટ્રાય કરજો। જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો। તો મળીશું આપણે એક આવી નવી રેસીપી સાથે, ત્યાં સુધીને આવજો।